ક્ષત્રિય આંદોલન ચાલુ થયું, પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું, એના પછી આંદોલન ચાલુ થયું, એક સંકલન સમિતિ રચે, પદ્મિનીબા વાળા, રમજુબા, પીટી જાડેજા, કરણી સેના, એની સાથે તૃપ્તિ બારાઓલ, આવા ઘણા નામો આપણી સામે આવે. ધીરે ધીરે આંદોલન આગળ વધ્યું. રાજકોટ ખાતે એક મોટી સભા યોજાઈ, રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી, પરંતુ ટિકિટ રદ ન થઈ. રૂપાલાએ જે છે પોતાની ટિકિટ જાળવી રાખી અને મતદાન પણ થઈ ગયું. 4 તારીખે ખબર પડશે કે પુરુષોત્તમ રૂપાલા જીતે છે કે નથી જીતતા. એના પછી આ સંકલન સમિતિ ક્ષત્રિય નેતાઓની અંદર તડા પડવાની શરૂઆત થઈ ગઈ. રાજ શેખાવત એક ચહેરો હતા, એ અલગ થઈ ગયા. પીટી જાડેજા, રમજુબા, પદ્મિનીબા વાળાએ તો હવે રૂપાલાને માફ પણ કરી દીધા છે અને એ તો અલગ જ પોતાના સૂર આલાપી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનમાં હવે તડા જોવા મળી રહ્યા છે, પરંતુ જે આંદોલન હતું, જેનો મૂળ હેતુ હતો, એ વસ્તુ હવે પૂરી થઈ ગઈ છે અને જે ઓફિશિયલ જાહેરાત પણ થઈ ચૂકી છે.